पुरुष वल्लभादि सखी श्याम सुंदर श्यामने महारानी की जय। शिखराज धरण की जय। यन्माद्यस्य यतोऽन्वयात् चार्थेष्वभिज्ञस्वरात् तेने ब्रह्महृदाय आदिकवये मुह्यन्ति यत्सूरयः तेजोवारिमृगान्यथाविनिमयो यत्र कृसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोच्यतकैतवोऽत्र परमः निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनं श्रीमद्भागवते महामुनिकृते किं वा परेरीश्वरः सत्यो रित्यवरुध्यते शुश्रूषुभिस्तत्क्षणम् निगमकल्पतनोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबद्भागवतं रसमालयं मुहुरहोरसिकाविभावुका नमो नमस्ते सुविशुभाय सात्वतां दूरकाष्ठाय मुहुर्मुयोगिनां निरस्तसाम्यातिशयेन राधसा स्वधामनी ब्रह्मणि रंस्यते नमः किरातहूणान्ध्रपुलिन्दपुल्कसाभीरकङ्कायवनाःकसादयः यन्ये च पापाय कृपाश्रयाश्रयाः शुध्यन्ति तस्मै ब्रह्मविष्णवे नमः अहं हरे तव पादैकमूलदासानुदासो मितास्मि भूयः मनः स्मरेतासु कृते गुणांस्ते गृणीत वा कर्म करोति कायः। विजेते श्री बालकृष्ण प्रभु श्रीमदाचार्य चरण कमलेभ्यो नमः। कोई पण व्यक्ति नो क्यारे पण परिचय देवो हो એમાં ત્રણ વસ્તુઓ આવે છે, નામ, વ્યક્તિનું નામ શું છે, બીજું કે વ્યક્તિ કેવો દેખાય છે એનો રૂપ, અને ત્રીજું કે વ્યક્તિનો સ્વભાવ કેવો છે એટલે કે ગુણ. તો ક્યારે પણ કોઈનો પરિચય દેવો હોય તો આ ત્રણ વસ્તુ બહુ જ આવશ્યક છે, નામ, રૂપ અને ગુણ. ફોર એક્ઝામ્પલ, હું કહું ગુલાબનું પુષ્પ. ગુલાબનું પુષ્પ નું એક નામ છે ગુલાબ, એનું એક રૂપ છે એ લાલ રંગનો હોય, અને એનો એક ગુણ છે કે એમાંથી સુગંધ આવે. જો નામ, રૂપ, ગુણમાંથી ત્રણેયમાંથી કોઈ એક પણ વસ્તુ ન હોય તો એનો પરિચય સરખી રીતે આપણને ન મળે. જેમ કે કાગળનો પુષ્પ હોય, ગુલાબનો પુષ્પ છે પણ કાગળનો છે, નામ તો છે ગુલાબનો પુષ્પ, રૂપ પણ છે કે ગુલાબ જેવું જ દેખાય છે, પણ ગુણ નથી, સુગંધ નથી. એવી જ રીતે ગુલાબનો અત્તર નામ છે, ગુલાબનો અત્તર ગુણ છે, એમાંથી ગંધ આવે છે, સુગંધ આવે છે, પણ રૂપ નથી. એટલે નામ, રૂપ અને ગુણમાં
ત્રણેયમાં કોઈ એક પણ વસ્તુ ન હોય, આપણે સરખી રીતે એનું પરિચય ન લઈ શકીએ. એવી જ રીતે જો આપણને શ્રી મહાપ્રભુજીના સ્વરૂપનું પરિચય લેવું હોય તો એમાં પણ નામ રૂપ અને ગુણની આવશ્યકતા છે. નામ તો શ્રી મહાપ્રભુજીના સર્વોત્તમ સ્તોત્રમાં છે, રૂપ શ્રી મહાપ્રભુજીનો વલ્લભાષ્ટકમમાં છે, અને ગુણ સ્મૃત કૃષ્ણ પ્રેમામૃતમાં છે. આપણે સાધારણ રૂપથી શ્રી મહાપ્રભુજીના વિષયમાં સાંભળ્યું છે કે વસ્તુતઃ કૃષ્ણ મૂળમાં શ્રી મહાપ્રભુજી ભગવાન શ્રી કૃષ્ણ છે. આપણને વિચાર આવે, આપણને જો ન પણ આવે તો બાર વાળાને વિચાર આવે, શ્રી મહાપ્રભુજી તો દેખાય છે એક સાધારણ વ્યક્તિ જેવા, સાધારણ બ્રાહ્મણ જેવા, ધોતી ઉપરના તિલક ધારણ કર્યું છે, એક બ્રાહ્મણ એવી જ રીતે ધારણ કરતો. સંધ્યા પાઠ આદિ આપ કરો છો, બ્રાહ્મણ કરતો સંધ્યા પાઠ કરતો, તો વસ્તુતઃ કૃષ્ણ એવો મૂળમાં શ્રી મહાપ્રભુજી કૃષ્ણ છે એવું કેવી રીતે સંભવ છે? અન્ય માર્ગીઓને વિચાર આવતો હોય તો આપણે જો સર્વોત્તમ સ્તોત્રમાં આરંભમાં જ જોયું હોય તો આવે છે પ્રાકૃત ધર્મ અનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. એટલે કે શ્રી મહાપ્રભુજીનો જે સ્વરૂપ છે એ મૂળમાં છે ઠાકોરજીનો જ સ્વરૂપ, એ ઠાકોરજી રૂપે જ અહીંયા પધાર્યા છે. બટ પ્રાકૃત ધર્મ અનાશ્રય, જે પ્રાકૃત લોકોનો ધર્મ હોય છે, સાધારણ લોકોના લૌકિક લોકોના જે ધર્મ હોય છે એવું એનામાં નથી. આપણો જે સ્વરૂપ છે એ અલૌકિક છે. પ્રાકૃત ધર્મ અનાશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ, એટલે આપણું જે સ્વરૂપ છે એ અપ્રાકૃત છે. અપ્રાકૃત મીન્સ અલૌકિક. આપણને વિચાર આવે કે દેખાય છે તો આપણા જ જેવા, પછી પ્રાકૃત કેવી રીતે નથી? વાત આટલી છે કે જ્યારે આપણે કોઈ નાના બાળકને રમાડતા હોઈએ તો આપણે શું કરીએ? કોઈ નાનો બાળક છે હાથમાં તો એને કેવી રીતે રમાડશું? આપણે શું એને એવી રીતે કહેશું, હા ભાઈ દૂધ પી લીધું હવે રડર નીકળ, સુવાનો સમય છે તાર, એમ કરીને વાત કરીશ? આપણને નાના બાળકને રમાડવું હોય તો આપણે પણ એક નાના બાળક બની જતા. બટ ડઝ ધેટ મેક અસ અ બેબી? નહીં. આપણને શું બોલતા નથી આવડતું? આપણે શું તોતલું તોતલું બોલીએ છીએ? નોર્મલી આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આપણને બોલતા નથી આવડતું, આવડે છે. પણ એની સાથે કેમ વાત કરું છું? કેમ કે એને રમાડવું છે. તો એક બેબીને રમાડવા માટે આપણે પણ એક બેબી બની જતા હોય, એવી જ રીતે આપણે બધાને ક્રીડા ભાંડવિદમ સર્વ, આ આખી સૃષ્ટિ ભગવાનનું એક ક્રીડા ભાંડ છે, પ્લેગ્રાઉન્ડ છે. તો આપણ બધાને રમાડવા માટે પ્રભુ આપણા જેવા બની ગયા છે. આપણને એવું દેખાય કે આપણા જેવા હાથ છે, આપણા જેવા ઠાકોરજીના ચરણ છે, આપણા જેવું જ ઠાકોરજીનો મુખ છે, આપણી જેવી બધી સાધારણ ગ્વાલિયાની જેમ બધી ક્રિયાઓ કરે છે.
પણ એટલા માટે કેમ કે આપણને રમાડવું છે. પ્રશ્ન આવે આજના સમયમાં ઘણા બધા લોકોને એવું પ્રશ્ન આવે છે કે આ તો અમારા જેવા જ દેખાય છે, અમે ખાઈએ છીએ, સૂઈએ છીએ, નહીએ છીએ, ફરવા જઈએ છીએ, એવી જ રીતે જે ગુરુ છે એ પણ ખાય છે, સૂવે છે, ફરવા જાય છે, સ્નાન કરે છે, નહાય છે, અમે જેવી રીતે રહેતા હોઈએ એવી જ રીતે રહે છે. તો એવું કેમ કે ઈ ઉપર બેઠે અને બેસે અને અમે નીચે બેસી, એવું કેમ કે અમને એના ચરણ સ્પર્શ કરો, એવું કેમ કે અમને એને સન્માન આપવું. પ્રશ્ન આવે ઘણા બધા આપણા જેવા જ છે તો પછી આટલું બધું કે. આના માટે ખૂબ જ સુંદર કથા છે. એકવાર એક રાજા ઉદ્યાનમાં ભ્રમણ કરતો હતો, દરરોજની ટેવ હતી ભોજન કરતો, ભોજન કર્યા પછી હાલવા નીકળતો. ઘણા બધા લોકોની ટેવ હોય છે, ભોજન કર્યા પછી તો ચાલો, રાજાની પણ હતી, દરરોજ ચાલતો 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 ચાલતા ચાલતા એ દરિયા કાંઠે પહોંચી જતો, ફરીથી પાછો ફરીને આવી જતો, અને દરરોજ એને ચાલતા ચાલતા એક સન્યાસી મળતો. રાજા ચાલે, સન્યાસી પણ હાલવા નીકળતો એની સાથે સાથે ચાલે. હવે ક્યારેક ક્યારેક એવું હોય કે આપણે ચાલતા ચાલતા કોઈની સાથે આપણે ચાલતા હોઈએ, દરરોજ એને મળતા હોઈએ, તો મિત્રતા થઈ જાય એની, રાજાની અને સન્યાસીની મિત્રતા થઈ. એક દિવસ રાજાએ કીધું સન્યાસીને, તમે મારા આટલા સારા મિત્ર છો, તમે હજી મારો રાજ્ય નથી જોયું, એકવાર થોડા દિવસો માટે આવો રેવા મારા ઘરે. સન્યાસીએ કીધું કે અરે હું તો સન્યાસી છું ને આ બધાથી હું બહુ જ દૂર છું, હું ક્યાં આપના રાજમહેલમાં આવીશ ને આ ભોગ વિલાસ ને બધું કરીશ, એનાથી તો હું દૂર છું, બધું છોડી દીધું છે. રાજાએ કીધું કે અરે તમે મારા મિત્ર છો, એકવાર જરા માગણી કરું છું, આવતો ખરા, જો તમને ન ફાવ્યું તો ભયા જજો, એક વાર જરા આવી તો જાઉં. સન્યાસી રાજાની સાથે ગયો, રાજ્યમાં ગયો, રાજા બધાને કહી દીધું કે આ મારો મિત્ર છે, ઈ જે પણ કે તમને બધું કરવાનું છે, એને એક સારો મોટો કમરો આપી દીધો, પહેરવા ઓઢવા માટે રેશમના વસ્ત્ર આપી દીધા, ખાવા માટે ના સારા સારા પકવાન એને આપી દીધા, દાસ દાસીઓ સેવામાં લગાડી દીધી, અને સંન્યાસી ત્યાં રહેવા લાગ્યો. અને જેવી રીતે એ લોકોનો ક્રમ હતો કે ભોજન કર્યા પછી હાલવા નીકળતા, એવી રીતે દરરોજ રહ્યા, કરતા કરતા થોડુંક સમય થયું, એક અઠવાડિયું, બે અઠવાડિયા, ત્રણ અઠવાડિયા, મહિનો, 2 મહિના, સન્યાસી તો મોજ થઈ ગઈ, જેની પાસે પહેરવા માટે કઈ હતું નહીં એને રેશમના વસ્ત્ર મળી ગયા, જેની પાસે ખાવા માટે કઈ હતું નહીં એને સારા સારા પકવાન મળી ગયા, રહેવા માટે એક મોટો ઘર મળી ગયો, એની તો મોજ થઈ ગઈ. આ બધું રાજા જોતો હતો અને રાજાના મનમાં એવો વિચાર આવ્યો કે છે તો એ સન્યાસી, વિચિત્ર વર્તન કરે છે, રેશમના વસ્ત્ર પહેરે છે, ને સારા સારા 4 વાર તો ભોજન કરે છે, એકદમ નરમ નરમ પલંગ ઉપર સુવે છે, દાસ દાસીઓને આમ હુકુમ ચલાવે છે, કેવું
સંન્યાસી છે. એને કઈ કીધું નહીં સંન્યાસી. એવી જ રીતે દરરોજ હાલવા નીકળતા એવી રીતે ગયા. વાત એવી છે કે કઈ મનમાં ચાલતું હોય મોડા ઉપર દેખાય છે. જેટલું પણ તમે છુપાવી લ્યો, મનમાં કઈ ચાલતું હોય ને ફેસ ઉપર તો ખબર પડી જાય છે. કઈ તો ગડબડ છે. હંમેશા જેવા દેખાય છે એવા આજે નથી, કઈ અલગ છે. ખબર પડી ગઈ સંન્યાસીને, ખબર પડી ગઈ. એને પૂછ્યું કે રાજા શું સમસ્યા છે, આજે થોડાક અલગ અલગ દેખાવ છો તમે. ના ના હું બધું બરાબર છે. ના કઈ તો મનમાં ચાલે છે તમારે, તમે કહેતા નથી. ના ના કઈ નથી, બધું બરાબર છે. પણ સંન્યાસી સમજી ગયું. એને કીધું કે આપણે દરરોજ છે ને હાલવા નીકળતા હોઈએ, આજે જરા તરીએ, તરવા નીકળીએ. એમ કરીને દરિયા કાંઠે ગયા. બધા વસ્ત્ર આભૂષણ બધા કાઢી દીધા અને પાણીમાં કૂદી ગયા. તરતા 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 ઘણા આગળ નીકળી ગયા. રાજાએ કીધું કે આપણે તટથી બહુ દૂર આવી ગયા છે, હવે આપણને પાછું ચાલવું જોઈએ. સંન્યાસીએ કીધું કે ના નથી જવું. તારે નથી જવું એટલે કે મારી ઈચ્છા છે કે આપણે ક્યાંક બીજે જઈએ. બીજે જઈએ એટલે ક્યાં જશું, ક્યાં પણ જશું. કે મારા વસ્ત્ર આભૂષણ બધા તટ ઉપર છે, દરિયા કાંઠે છે, તો એના વગર હું આ અવસ્થામાં કેવી રીતે આવું. ચાલો દરિયા કાંઠે ચાલીએ, આપણે બધા વસ્ત્ર આભૂષણ લઈ લો ને નીકળી. અરે ઠીક છે, પણ મારું આખું રાજ્ય છે, રાજપાટ છે, પ્રજા છે, બધું મારું સિસ્ટમ છે, એ બગડી જશે હું જઈશ તો. બધું છોડીને હું ના આવી શકું, કેવી રીતે આવું. સન્યાસી કીધું કે બસ આજ તમારા પ્રશ્નનો ઉત્તર છે. આજ તમને એક સાધારણ વ્યક્તિ બનાવે છે અને મને નિર્ભીડ બનાવે છે. આજ તમને એક લૌકિક વ્યક્તિ બનાવે છે અને આજ વસ્તુ મને એક સંન્યાસી બનાવે છે. હું ગમે ત્યારે કોઈ પણ અવસ્થામાં હોઉં, હું એને છોડવાની ક્ષમતા રાખી શકું છું. મારી પાસે બધું હોય કે મારી પાસે કાંઈ ના હોય, મારો જે ભાવ છે, મારી જે મેન્ટાલિટી છે, મારી જે થિંકિંગ છે, મારું જે એટીટ્યુડ છે, સેમ જ બદલશે. એટલા માટે રાજા રાજા છે અને આ સંન્યાસી છે. સંન્યાસી જે હોય ને એ કોઈ પણ પરિસ્થિતિમાં સાધા સામાન્ય રહેતા, એને કે આપણે કહીએ સંસ્કૃતમાં હર્ષ શોકાતીત. હર્ષ એટલે કે આનંદ, ખુશી. શોક એટલે કે દુઃખ. તો જે હર્ષ અને શોક થી ઉપર આવી ગયા છે, યા પ્રેઝન્ટ અબાઉટ સેડનેસ એન્ડ હેપીનેસ, ઈ લોકો હોય સંન્યાસી. વિચાર આવે કે આપણા જેવા જ દેખાય છે, કેમ કે સંન્યાસી પાસે પણ બે હાથ છે, રાજા પાસે પણ બે હાથ છે. સંન્યાસી પાસે બે પગ છે, રાજા પાસે બે પગ છે. સંન્યાસી પાસે એક શરીર છે, રાજા પાસે એક શરીર છે. દેખાય છે એકદમ સેમ, પણ જ્યારે કંઈ છોડવાની, ગ્રહણ કરવાની અને ત્યાગ કરવાની વાત આવે ત્યારે ખબર પડી જાય કે કોણ લૌકિક વ્યક્તિ છે ને કોણ અલૌકિક વ્યક્તિ છે. જેમ કે બહુ જ સુંદર એક ઉદાહરણ છે, મંત્ર જે શબ્દ છે, આપણે કોઈ પણ મંત્ર બોલતા હોઈએ તો એ મંત્રનું, આપણે જ્યારે એ મંત્રના અક્ષર જોઈએ કે એ વાક્ય જોઈએ તો આપણને સાધારણ જ લાગે. કેમ કે સંસ્કૃત વ્યંજન થી બીજા શબ્દો પણ બન્યા છે, સંસ્કૃત વ્યંજન થી એ મંત્ર પણ બન્યો છે. જે અક્ષર સાધારણ શબ્દોમાં છે એ જ બધા અક્ષરો મંત્રોમાં પણ છે. જોવાથી તો આપણને મંત્ર અને સાધારણ શબ્દોમાં કોઈ અંતર દેખાય, પણ મંત્રની અંદર મંત્રત્વ હોય છે, એ વસ્તુ સામે નહીં દેખાય.
સામે સામે દેખાવાથી બધું સેમ જ લાગશે, પણ એની અંદર શું છે ને, એ આપણને ત્યારે ખબર પડે જ્યારે આપણને મંત્રની મહત્તા ખબર. મંત્રની પાછળ એના અધિષ્ઠાતા દેવતા હોય છે. જ્યારે આપણે કોઈ પણ મંત્રનું ઉચ્ચારણ કરીએ, આપણે કહેતા હોય ને કે ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ, ઋષિ જે હોય એ મંત્રને જોઈ શકે છે. આપણને લાગે કે જોઈ શકે એટલે શું, મંત્ર બોલતા હોય અને એટલે મંત્રનું જાપ કરતા હોય અને શું મંત્રનો શબ્દ સામે આવી જાય એવી રીતે. ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ, મંત્રને જોઈ શકે, તો જોઈ શકે એટલે એના શબ્દોને જોઈ શકે નહીં. જ્યારે વ્યક્તિ, જ્યારે મુનિ એ મંત્રનું જાપ કરે છે અને એ મંત્રને સિદ્ધ કરી લે છે, ત્યારે એ ઋષિ, એ મુનિ મંત્રના અધિષ્ઠાતા દેવતાના દર્શન કરે. એ મંત્રની પાછળ કોણ છે, કયા દેવતા છે એના દર્શન કરી લે છે, એટલે આપણે કહેતા હોઈએ ઋષયઃ મંત્ર દ્રષ્ટારઃ. અને પાછા સામાન્ય શબ્દોમાં અને મંત્રોમાં આપણે એક અંતર છે કે સામાન્ય શબ્દ તમે ક્યારે પણ લઈ શકો, ક્યારે પણ બોલી શકો, કોઈ પણ અવસ્થામાં બોલી શકો. વિસ આપણે વાતો કરતા હોઈએ તો અધિકતર સ્ત્રીઓ વાતો કરતા હોય તો એ કોઈ સ્થાન ના જોયું, ક્યાં પણ ગાડીના ગાડીમાંથી ઉતરીને પછી વાતો કરે, એ બારી નીચે કરીને વાતો કરે, રોડ ઉપર કોઈ એક બાજુમાં ઉભા રહી. ત્યાં ઇન્ડિયામાં તો એવું જ છે, એક વાર હું બાઇક ચલાવતો હતો, ચલાવતો 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 અમે એમ કવર બાઇક કવર કરીને મેં એકદમથી તમને લીધું અને જોયું કે બે છોકરીઓ ક્યાં ઉભી છે, તો એટલે બે બ્રેક મારી બંને હું ક્રોસ કરતી હશે તો મેં આમ સોરી સોરી, તો પાછી બંને આમ વાત કરતી કરતી એમ કરે, ઇટ્સ ઓકે ઠીક છે માફ કરી દીધું, તો હાલતી કેમ નથી આ, ક્રોસ કરતી હોય તો હાલીને આગળ જાય, માફ કરીને હાલતી કેમ નથી, તો વાતો કરે છે પછી એમ થયું ને પછી તમને ખબર છે શું થયું, હું હોર્ન મારું હોર્ન મારું તો મને એમ કરે, મને એમ પાછું એમ કરે શું છે, મેં તો શું છે નહીં, તું ક્યાં ઉભી છે એ તો જો, રોડ ના વચ્ચે ઉભી છે, ચાલ મારી નથી પડી તો પોતાની જાનની તો ફિકર કર. સ્ત્રીઓને કોઈ સ્થાન નથી હોય વાત કરવા, એમ કોઈ હું કોઈના ઉપર દોષારોપણ નથી કરતો, હું હૃદય ઉપર નહીં લેતા, પોતપોતાના હૃદયને જોઈ લેજો પણ લેતા નહીં. તો કહેવાનું તાત્પર્ય કે સામાન્ય શબ્દ આપણે ક્યારે પણ લઈ શકીએ, પણ મંત્રમાં એવું છે, મંત્ર જે શબ્દ છે એ મત ધાતુથી બન્યો છે અને મદી ગુપ્ત પરિભાષા, મત ધાતુ જે છે એ ગુપ્ત રૂપથી બોલવામાં આવે, એને ક્યારે પણ તમે જોરથી ન બોલી શકો. એવું કહેવાય પંચતંત્રમાં એવું છે કે ષટકર્ણો મંત્રો ભિદ્યતે, એક વ્યક્તિ પાસે કેટલા કામ પૂછું છું આપણે, કેટલા કામ બીજો વ્યક્તિ આવે એટલે કેટલા કામ હોય, ત્રીજો વ્યક્તિ આવે એટલે ચોથે, પંચતંત્ર એમ કે છે ષટકર્ણો મંત્રો ભિદ્યતે, ભાઈ બે લોકો જ્યારે મંત્રનો ઉચ્ચારણ કરે છે તો આ ચાર કાનને છોડીને જો છઠ્ઠા કાન સુધી એટલે ત્રીજા વ્યક્તિ સુધી એ મંત્ર ગયું તો એ મંત્રનું ભેદન થઈ જશે, એટલે એના જે અધિષ્ઠાતા દેવતા છે એ ગાયબ થઈ જશે. એટલે આજના સમયમાં એ બધું ચાલે છે કે સ્પીકર ઉપર ગાયત્રી મંત્ર ચાલતો હોય અને માઇક ઉપર બ્રહ્મસંબંધ આપતા હોય, મને બહુ નવાઈ લાગી, કેમ કે એ મંત્ર છે, મધિગુપ્ત પરિભાષા શાસ્ત્રથી એકદમ વિરુદ્ધ થઈ ગયું. અરે તમે સ્પીકર ઉપર ગાયત્રી મંત્ર વગાડો છો, એના અધિષ્ઠાતા દેવતા તો ક્યારે માગી ગયા, ઇટ ઇઝ જસ્ટ વર્ડ્સ, દેવતા નથી. વિષય મંત્ર દ્રષ્ટાર, તમને જો એના દર્શન દર્શન કરવા હોય તો તમને જીવનમાં નહીં થાય. ધ્યાન
ધ્યાન આપણું આ મન છે ને, એ બહુ ચંચલ વસ્તુ, ચંચલ વસ્તુ છે. એક વાર એવું થયું કે એક ગુરુજી એના એમના શિષ્યોને ભણાવતા હતા. ભણાવતા ભણાવતા એને પૂછ્યું કે હા ભાઈ, એક થી પૂછ, હા ભાઈ શું સમજમાં આવ્યું? જેમ કે હમણાં સ્મિતાબેનને પૂછવાનું છે, શું સમજમાં આવ્યું? ને પૂછ્યું કે ગુરુજી, અરે બેટા શું સમજમાં આવ્યું જરા બતાવો. ક્ષમા કરજો ગુરુજી, મેં જોયું નહીં. બીજાથી પૂછ્યું, હા ભાઈ તું કે, તને શું સમજમાં આવ્યું? બીજું કે ક્ષમા કરજો ગુરુજી, મેં સાંભળ્યું નહીં. ના પશ્યન ના શૂણમો. ગુરુજીએ પૂછ્યું કે જયારે હું ભણાવતો હતો ત્યારે તું અહીંયા જોતો હતો, જે હું લખતો હતો એ બધું તું જોતો હતો, અને જે પણ હું બોલતો હતો એ બધું સાંભળતો હતો, તો એવું કેમ કે તે જોયું નહીં અને તે સાંભળ્યું નહીં? ગુરુજી મનો અન્યત્ર, અમારે મન ક્યાંક બીજે હતું. આપણે વિચાર આવે કે આપણે જોવાનું કાર્ય આંખોથી કરીએ કે મનથી કરીએ, સાંભળવાનું કાર્ય કાનથી કરીએ કે મનથી કરીએ. પણ શાસ્ત્ર એમ કહે છે કે જ્યાં સુધી આપણી ઇન્દ્રિયો સાથે મન ન જોડાયેલો હોય ત્યાં સુધી આપણને કોઈ પણ વસ્તુ ગતાર્થ નહીં થાય. જેમ કે હું હમણાં બોલું છું, મારો મન ક્યાંક બીજે હોય તો હું જે બોલું છું એના સાથે ન્યાય ન કરી શકું. આપણે જીવનમાં સમજમાં નહીં આવે. અને હું હમણાં બોલું છું, આપ બધા સાંભળ્યો છો, પણ આપનું મન ક્યાંક બીજે હોય તો આપને એક અક્ષર સમજમાં નહીં આવે. ક્યારેક ક્યારેક એવું થાય ને કે આપણે કોઈનાથી વાત કરતા હોઈએ ને આપણે એકદમથી વાત કરતા 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 ઝોન આઉટ થઈ જઈએ, એના શબ્દો કાનમાં પડતા, એને આપણે જોતા હોઈએ પણ ઝોન આઉટ થઈ જઈએ. સામે વાળા વ્યક્તિ એમ કહે, અરે ભાઈ ક્યાં ખોવાઈ ગયા? સાંભળીએ પણ છીએ, જોઈએ પણ છીએ, પણ મન ક્યાંક બીજે. એટલે વોટ આઈ મીન ટુ સે, જો પણ અહીંયા સાંભળો પણ અહીંયા અને મન પણ અહીંયા જ રાખો. અનંત શાસ્ત્રમ બહુળા ચ વિદ્યા સ્વલ્પશ્ચ આયુઃ બહવશ્ચ વિજ્ઞાન. શાસ્ત્ર અનંત છે, જેટલું જાણીએ એટલું ઓછું. શાસ્ત્રનો કોઈ પાર નથી ને આયુ નાની છે ને વિઘ્ન ઘણા છે. એવું કહેવાય, સંસારે ક્ષણાર્ધોપી સત્સંગ સેવદીર્ઘાણામ. આ સંસારમાં જો તમને ક્ષણ માત્રનું પણ સત્સંગ મળી ગયો ને તો એ મોટા ખજાનાની સમાન છે. પણ એ સત્સંગ ક્યારે સાર્થક છે? ત્યારે ચિત્ત લગાડશો. ન કરીશ જે હું 2 દિવસથી કહું છું, સાંભળશો ને ઘરે જઈને ભૂલી જાઓ, કાંઈ ગતાર્થ નહીં થાય. એટલે આપણે જે વાત કરતા હતા કે સાધારણ મનુષ્યમાં અને ઋષિમાં આ ભેદ હોય છે. એક વાર શુક્રાચાર્યજી ભિક્ષા માંગીને એક ઘરથી ધાત્રા ઉતરતા, બીજો વ્યક્તિ એક ભિખારી હતો એ દાદરો ચડતો હતો. બંને એક ઉતરતા હતા, શુક્રાચાર્ય ચડતો હતો, તો બંને એક પિટ લાઇનિંગ ઉપર આવી ગયા, એક દાદરા ઉપર આવી ગયા. બોલો, જે ભિખારી હતો એમ શુક્રાચાર્યજીને ઉપરથી નીચે આમ જોયું કે તુમ્મે ઓર મુજમે ક્યાં અંતર હે? શુક્રાચાર્યજી જો આમ સૂકે છે, ક્યાં હુઆ ભાઈ, તુમ્મે ઓર મુજમે ક્યાં અંતર હે? તુમ્હારે હાથ મેં ભી કટોરા હે, મેરે હાથ મેં ભી કટોરા, બડે ઋષિ બંને ફિર રહે, ક્યાં અંતર હે દોનો? મેં કીધું કે અંતર તો બહુત હે, તુમ્હે દિખાઈ નહીં દેગા. દિખાઈ ક્યાં નહીં દેગા? દો ટાટ કે વસ્ત્ર તુમને પહેને, દો ટાટ કે વસ્ત્ર હમને પહેને. તુમ્હારે હાથ મેં કટોરા, હમારે હાથ મેં કટોરા, તુમ ભિક્ષા માંગ રહે હો, હમ ભીખ માંગ રહે, હમને ક્યાં અંતર? શુક્રાચાર્ય જી કીધું
मैं तुम सीढ़ी चढ़ रहे हो और मैं सीढ़ी उतर रहा हूं, तुम संसार की तरफ जाने के मार्ग पे और मैं संसार से छूट के और उतरने के मार्ग, दोनों में ही अंतर है, भले ही एक जैसे दिखेंगे, अंतर व्यक्ति चाहे ऑफिस जाते हुए, त्यारे पण चालतो है, ने ऑफिस थी पाछो आवतो है त्यारे पण चालतो है, पर बनने चाल मां बहु अंतर हो, जारे जतो हुए घर थी त्यारे कई प्राप्त करवा माटे जाए छे, એટલે ચાલ અલગ, અને જ્યારે ઘરે પાછો આવે છે ત્યારે બધું છોડીને અને પછી ઘરે આવે છે ત્યારે ચાલ અલગ હોય છે। એટલે આપણને જ્યાં સુધી, કેવાનું તાત્પર્ય આ છે કે આપણને જ્યાં સુધી કઈ જોઈએ ત્યાં સુધી આપણે દુઃખી છીએ। આ જે કામના છે ને, ચાહ, એ બહુ ખોટી વસ્તુ છે। ब्रह्माजीए आह बनाई, आह एटले के दुख, कही ना तड़प तड़प के इस दिल से आह निकलती रही। आह शू छे? दुख, पीड़ा। ब्रह्मा जीए आह बनाई, कीधु एनी पुत्री हती, एने कीधु के मारी पुत्री छे जा लगन करी, સૃષ્ટિ વધારી દી છે ને બ્રહ્માજી ને, તો એ જ બધું કરશે, એ જ બધું કહે છે કે તમે સૃષ્ટિ આગળ વધારો, જા તું મારી પુત્રી છે લગ્ન કરી લે। લગ્ન કરવા ગઈ, બધાની પાસે ગઈ ને બધા એનાથી દૂર ભાગે, આહા કોને જોડી જોઈએ, પીડા કોને જોઈએ, જયારે કોઈની પાસે આવે તો બધા દૂર થઈ જાય, અરે ભાઈ આ નથી જોતી, પીડા નથી જોતી, રડતી રડતી પાછી આવી, એને કીધું કે હું છે ને કોઈની પાસે પણ જાઉં છું ને તો મને કોઈ સ્વીકાર જ નથી કરતો, શું કરું, તો બહુ દુઃખી છું। બ્રહ્માજીએ આહાને એક ચાદર આપી, ચવની ચાદર, એને કીધું કે આ ચાદર ઓઢીને તું કોઈની પાસે જશે ને તો લોકો તને સ્વીકાર કરશે, અને જ્યારે સ્વીકાર કરે ને તું એ ચાદર કાઢી દેજે। ચવની ચાદર આહને પહેરાઈ ગઈ, એટલે ચ અને આહને જોડાવો તો શું બને, ચા। ચા તો બધાને જોઈએ, બધાને કાંઈ ને કાંઈ કિસી, હર કિસી કો કુછ ને કુછ ચાહીએ, ચાહ તો હરેક કે પાસ, બધા એને સ્વીકાર કરી લે, બધા સ્વીકાર કરી લે, અને જેમ સ્વીકાર કરે ઈ ચની ચાદર કાઢી દે, એટલે ઈ ચાહ બની જાય આહ। એટલા માટે જીવનમાં તમારી પાસે જો ચાહ હોય તો તમારી પાસે આહ છે, એમ કહીએ ને, જ્યાં ચાહ હે વહાં રાહ, જ્યાં ચાહ હે વહાં આહ, એવું છે કે આપણે ઠાકોરજીનું સ્વરૂપ મૂળ રૂપે સમજતા નથી। આજના સમયમાં એવું થઈ ગયું છે કે બધાને એક અલગ પ્રકારનો એક ઉમળકો છે સેવા કરવાનો, ઠાકોરજીના કીર્તન કરવાના, ઠાકોરજીનું નામ લેવાનું, લાભ લેવાનું, એક ઉમળકો છે। ધેર ઇઝ અ ડિફરન્સ બિટવીન ઉમળકો અને ભાવ, ભાવનો ઉમળકો અલગ હોય ને એક્ચ્યુઅલ ભાવ અલગ હોય। ઉમળકામાં શું થાય, મને આ પણ કરવું છે, તે પણ કરવું છે, ફલાણું કરવું છે, ટીકડું કરવું, બધું કરવું છે, અને જ્યારે થોડુંક 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 બધામાં કરીએ બધું છોડી દે, ઉમળકો આવે છે, અને જેને ભાવ હોય એ કન્સિસ્ટન્ટ રહે છે, અને એક્ચ્યુઅલમાં જેને ભાવ હશે ને એની કેવલ એક જ વસ્તુની ચાહના હશે, એ છે। આપણે ત્યાં બહુ જ સિમ્પલ એક સેન્ટિમેન્ટ છે, એવરીથિંગ આઈ ડુ ઇટ ફોર યુ,
આપણે જીવનમાં જે પણ કરીએ છીએ, જો આ વસ્તુને સમજી લીધું એટલે પુષ્ટ માર્ગ સો સિમ્પલ. આપણે બહુ જ વ્યર્થ માં એને એટલું કોમ્પ્લિકેટ કરીએ છીએ. આપણને લાગે પુષ્ટિ માર્ગ, યુઝ્યુઅલી યંગસ્ટર્સ ને લાગતું હોય પુષ્ટિ માર્ગમાં આવ્યા હાથ ખસા કરવો ને પછી જે છે એ વારે ઘડી નહાવો અને મોઢામાં હાથ નહીં નાખો, વાળમાં હાથ નહીં નાખો, બધી જગ્યાએ જઈને હાથ ખસા કરવાનો, અરે ભારનું ખાનપાન નહીં કરવું, શું છે આ અપરસનું, છૂટાછૂટનું બડું બહુ જ ધ્યાન રાખો, શું છે આ ઝંઝટ, શું છે આટલા રિસ્ટ્રિક્શન્સ મારો, એમ લાગતું. બટ ટુ બી વેરી ઓનેસ્ટ, આપણે એને બહુ જ કોમ્પ્લિકેટ કરીએ છીએ. ઇન વેરી સિમ્પલ ટર્મ્સ જો આપણને આ વસ્તુ સમજવી હોય તો આપણે એ રીતે સમજીએ કે આપણે કોઈનાથી પ્રેમ કરતા હોય તો આપણે એ જ બધી વસ્તુઓ કરશું જે સામેવાળા વ્યક્તિને ગમે છે. સામેવાળા વ્યક્તિને કંઈ ખાવું ગમે છે, આપણે એના માટે બનાવશું. ક્યારેક ક્યારેક એવું હોય કે સામેવાળા વ્યક્તિને કોઈ એવી વસ્તુ ગમતી હોય જે આપણને નથી ગમતી, પણ તોય આપણે પોતાની હેપીનેસને સેક્રિફાઈસ કરીને અને સામેવાળા વ્યક્તિ માટે કંઈ કરીએ. ક્યારેક ક્યારેક એવું હોય કે વી ગો આઉટ ઓફ ધ વે, અમે અમારું સુખ નથી જોતા અને સામેવાળા વ્યક્તિ માટે આપણે કંઈ કરીએ છીએ. દેટ ઇઝ વોટ લવ ઇઝ. તો આપણે જ્યારે લૌકિકમાં આ પ્રેમ વાળો ભાવ કોઈના માટે રાખી શકીએ તો ઠાકોરજી માટે બસ તત્સુખની ભાવના રાખવી છે. અને ઠાકોરજી કોઈ ડિમાન્ડિંગ નથી, ઠાકોરજી ડઝ નોટ ડિમાન્ડ એનીથિંગ ફ્રોમ યુ. ઠાકોરજીને કાંઈ નથી જોતું તમારું. પત્રમ પુષ્પમ ફલમ તોયમ યો મે ભક્ત્યા પ્રયચ્છતિ તદહં ભક્તિરતમ ઉપવેશનામિ પ્રયતાત્મનઃ. પત્ર પુષ્પ ફલ જલ ધન સંપત્તિ તમે સામગ્રી ધરો, એ જે પણ તમે પ્રભુને સમર્પિત કરો છો, ઠાકોરજી એ બધું તો ઠીક છે, એ બધું તો સ્વીકાર કરે છે, ઠીક છે, પણ એની પાછળનો જે ભાવ છે ને પ્રભુ એનો ઉપયોગ કરે છે. તદ અહમ ભક્તિ ઉપનીતમ અશનામ. ઠાકોરજી શ્રીમદ ભગવદ્ ગીતામાં આજ્ઞા કરે છે કે વ્યક્તિનું જે ભક્તિ છે ને એ ભક્તિનું હું ભક્ષણ કરું છું, એને હું ખાઉં છું, એને હું અશન એટલે કે ખાવું ભોજન એને હું સ્વીકાર કરું છું. વ્યક્તિ મને જે પણ મળતો હોય એનો ભાવ મોટો હોવો જોઈએ. ઘર મોટો ન હોય ચાલે, ગાડી મોટી ન હોય ચાલે, પૈસા મોટા ન હોય ચાલે, પણ એનો ભાવ મોટો હોવો જોઈએ. ઠાકુરજી આ ઈચ્છા કરતા. ઠાકુરજી ડઝ નોટ વોન્ટ યોર હાઉસ, ઠાકુરજી ડઝ નોટ વોન્ટ યોર મની, ઠાકુરજી ડઝ નોટ વોન્ટ યોર પ્રોપર્ટી, ઠાકુરજી ડઝ નોટ વોન્ટ યોર ક્લોથ્સ, ઠાકુરજી ડઝ નોટ વોન્ટ યોર એક્સપેન્સિવ પર્સિસ, એક્સપેન્સિવ ડ્રેસીસ, કાંઈ નથી જોતું ઠાકુરજી. ઠાકુરજી વોન્ટ્સ યુ. તમે પોતે જો સેવામાં જતા હો ને, તમારું પ્રેમ તમારું ચિત્ત ઠાકોરજીમાં ચોટ્યું હોય ને, બસ બીજું ઠાકોરજીને કાંઈ નથી. જો એવું છે લૌકિક કાર્ય કરવાની ના નથી, જો ના હોત, તમને લૌકિક કાર્ય ન કરવા હોત તો શ્રી મહાપ્રભુજી ગૃહસ્થ સ્વધર્મતા વાળો સિદ્ધાંત બનાવતા છે. ઘરે રહીને પોતાનો સ્વ સિદ્ધાંત કેવી રીતે તમે કરી શકો કે બધા લૌકિક કાર્યોને પણ સાચવી લ્યો અને સાથે સાથે સેવાને પણ સાચવી. પણ ઈ જે લૌકિક કાર્ય છે એ લૌકિક કેવળ ત્યાર સુધી જ રહેશે જ્યાં સુધી તમારી મનોવૃત્તિ લૌકિક છે. મહાપ્રભુજી ડઝ નોટ વોન્ટ પીપલ ટુ બી ઇન લૌકિક. આપણને વિચાર આવે કે એવી આજ્ઞા કેમ કરી શું મહાપ્રભુજીએ કે એટલે ગૃહસ્થિત્વા સ્વધર્મતા લૌકિકમાં પણ તમે રહ્યો, ઘર પરિવારની સાથે તમે રહ્યો અને તોય ઠાકોરજીની સેવા કરતા રહ્યો, તો ઘર પરિવારમાં તો લૌકિક છે, મહાપ્રભુજીને લૌકિકમાં કેમ આપણને લઈ જાય છે? એવું નથી. આપણી મેન્ટાલિટી
આપની જે થિંકિંગ છે, આપનું જે વિઝન છે, આપનું જે પર્સપેક્ટિવ છે એક જીવન પ્રતિ, એને ચેન્જ કરવું છે. સવારે ઉઠો છો તો ઠાકોરજીની સેવા કરવા માટે ઉઠો, સ્નાન કરો છો તો એટલા માટે સ્નાન કરું છું કે હું પવિત્ર થઈને આપની સેવામાં, હું ઓફિસ જાઉં છું તો એના માટે જાઉં છું કે કઈ ધન આવશે એટલે આપના આપના માટે સારું સામગ્રી સિદ્ધ કરી શકીશ, કે આપના માટે સારું મંદિર કરી શકીશ, કે આપના માટે મોટો ઘર કરી શકીશ, આપને સુખથી આપ બિરાજો એવી રીતે હું વ્યવસ્થા કરી શકું એના માટે કરું છું. હું ઘરનું કામકાજ કરું છું તો એ એટલા માટે કરું છું સો દેટ મારું જે ઘર પરિવાર છે એ સુખ શાંતિ બને ઘરમાં, અને સુખ શાંતિ રહેશે એટલે હું આપના આપની સેવામાં ચિત્ત લગાવી શકીશ. હું પાછો ઘરે આવું છું તો એના માટે આવું છું કે આપનો પાછ ફરીથી દર્શન કરી શકું. હું રાત્રે સૂઉં છું તો એટલા માટે સૂઉં છું કે સવારે ઉઠીને આપને જોઈ શકું ને આપના મંગલા કરી શકું. હું બહાર ફરવા જાઉં છું ને તો એટલા માટે ફરવા જાઉં છું કે આપને સાથે પધરાવીને લઈ જાઉં. આપે આજે સૃષ્ટિ બનાવી છે એ મને પણ જોવી છે ને આપને પણ મારી સાથે સાથે એક દેવીની જેમ રહી જાઉં, આપને પણ દેખાવ. હું મસ્તી કરું છું ને એટલે આપને પણ હું મસ્તી કરાવ. યથા દેહ તથા દેવ, જેમ તમે પોતાને ટ્રીટ કરો છો. ડુ વી સેટલ ફોર એનીથિંગ મીડિયોકર? આપણને જીવનમાં કઈ ચાલુ ચીલા વસ્તુ મળી આપણને ચાલે? કોઈને ના ચાલે, ચલાવી લઈએ વાત અલગ છે, પણ કોઈને જોતી નથી. એવરીબડી વોન્ટ્સ ધ બેસ્ટ થિંગ. યથા દેહ, જેમ તમારે દેહ માટે કરો છો એવું જ દેવ માટે કરવું છે તમે, એનાથી બેટર કરવું છે, કેમ કે પ્રભુ ઉત્તમ વસ્તુના ભોગતા છે. એટલે આપણે જીવનમાં જે પણ કરીએ છીએ, જો આપની મેન્ટાલિટી, આપનું એક વિઝન એવું રહ્યું કે એવરીથિંગ આઈ ડુ ઇટ ફોર યુ, હું પ્રભુ આપના માટે જ કરું છું જે કરું છું, મારા જીવનમાં બીજું કોઈ નથી, હું મારા છોકરાઓને ભણાવું છું તો એટલા માટે કે મોટા થઈને સારી જોબ કરે, જોબ એટલા માટે કરે પૈસા આવે, પૈસા આવે તો આપની સેવા કરી શકે, હું એટલા માટે એમને સંસ્કાર આપું છું કે સારા મનુષ્ય બની શકે, મનુષ્ય સારા બનશે એટલે આપના યોગ્ય બનશે. બ્રહ્મસંબંધ એટલે રેવડાવો છો કે ભાઈ આપનાથી જોડાઈ શકે. હું મારા માતા પિતાનું ધ્યાન એટલે રાખી શકું કેમ કે એમને મને સંસ્કાર આપ્યા અને એમને હવે સેવા કરવી છે તો એ સરખી રીતે સેવા કરી શકે, એમને હેલ્થના રિલેટેડ કઈ પ્રોબ્લેમ્સ ના આવે હું છું એનું ધ્યાન રાખવા માટે. જે પણ તમે યુ થિંક અબાઉટ વોટ એવર યુ ડુ ઇન યોર લાઈફ, જો એ સેવામાં પરિણિત થતી હોય તો એ કામની છે, જો ન થતી હોય ધેન ઇટ ઇઝ એબ્સોલ્યુટલી યુઝલેસ. જે પણ તમે કરો છો ને પ્રભુ માટે કરવું જોઈએ. જો ના નથી તમને ગાયન સાંભળવાની કે તમને પિક્ચર જોવાની બધાની ના નથી, ફરવાની ના નથી. આપણો પુષ્ટિમાર તો ઉલટો એ કહે છે કે જેટલો રસિક વ્યક્તિ હશે એટલો જ રસ ઠાકોરજીમાં, એટલો રસિક ઠાકોરજીની સેવામાં એ રહેશે. નાખશે ભાઈ એવું કહેવાય ઉદ્વેગ હાનિ ગંધર્વા. જયારે આપણે ઘરમાં રહેતા હોઈએ શું દર વખતે સુખ શાંતિ હોય? આર વી એટ ઈઝ ઓલ ધ ટાઈમ? વી આર નેવર એટ ઈઝ. એવરી ટાઈમ આપણે એલર્ટ મોડ ઉપર હોઈએ, કંઈ ખોટું ના બોલાય છે. પુરુષો વધારે હોય એલર્ટ મોડ ઉપર, એમનાથી કંઈ ખોટું ના બોલાય જાય, સામેવાળાને ગુસ્સો ના આવી, પ્રેમથી બધું બોલે, ફ્રસ્ટ્રેટ થતો હોય પણ તોય પ્રેમથી વાત. સ્ત્રીઓને ક્રોધ આવતો હોય તો એ પ્રેમથી જ બતાવે, ગુસ્સો કરીને ન બતાવે, પ્રેમથી જણાવે. પણ અંદર શું ભૂચાલ ચાલતું હોય એમને જ ખબર છે. તો નોબડી ઇઝ એટ ઈઝ, તમે શાંતિ સુખ શાંતિ ઘરમાં નથી તમે. તો ક્યારેક ક્યારેક એવું થાય કે એ બધી વસ્તુઓ તમારા માઇન્ડ ઉપર ચડી જાય છે, અને જ્યારે ચડી જાય ત્યારે આપણને ઉદ્વેગ થાય છે, અને ઉદ્વેગ ઠાકોરજીની સેવામાં પ્રતિબંધ છે. એક બહુ જ સિમ્પલ વસ્તુ તમને સમજો,
હું આમ ભૂલી જાઉં મને યાદ અપાવજો. હું ઉદ્વેગ ની વાત કરતો હતો, ઠાકોરજીની સેવામાં પ્રતિબંધ છે, મને યાદ અપાવજો. મને રાઈટ આ કામમાં મન થાય છે, સવારથી થાય છે, શું તો કઈ એવો શોખ હોય એવું કહેવાય ને, રાઈટ આ કામ થાય એવું થાય ને એવું. કેમ કે એવું છે ને કે બ્રહ્મ સંબંધ જબ હોતે આ જીવ કો તભી ઇનકી ભુજા વામ થાય. તો સ્ત્રીઓ માટે લેફ્ટ સાઈડ જો એમની આમ ફડકતી હોય તો એ શુભ કઈ થયું એનો દ્યોતક છે. તો શ્રી યમુનાજી માટે જયારે, એટલે આપણા માટે એવું કહેવાય કે જયારે કોઈ પણ જીવનો બ્રહ્મ સંબંધ થતો હોય ને તો શ્રી યમુનાજીની લેફ્ટ ભુજા એ ફરકે છે, એટલે કઈ શુભ થયું, કઈ આનંદ થયું એ શ્રી યમુનાજીને એને મનમાં આવે. યમનાજી માટે, સ્ત્રીઓ માટે લેફ્ટ હોય એટલે મારી રાઈટ આંખ ફડકે છે, કઈ હશે આજે શુભ છે જ ને. આજે શ્રી મહાપ્રભુજીનો ઉત્સવ આપણે કરવો છે. હા નહીં, આ નતો કેતો, કઈ બીજું કેતો હતો, ઉદ્વેગ વાળી વાત યાદ છે. હું એમ કેતો હતો કે આપણા સાહિત્યમાં, રસશાસ્ત્રમાં એક નિયમ છે, એને આપણે કહીએ કે જ્યારે પણ રસની અનુભૂતિ કરવી હોય તો વેદ્યાંતર શૂન્ય હોવું પડે. આપણા આઠ પ્રકારના, આ બહુ ધ્યાનથી સાંભળજો, આ શાસ્ત્રની વાત જેટલી હોય ને, મેં જોયું છે કે બધા છે ને એમાંથી આમ થઈ જાય છે. હા, શાસ્ત્રીની વાત એવું નહીં થાય, કથાની વાત આવે તો બધા આમ સાંભળી હવે શું થયું, પછી શું થયું, પછી શાસ્ત્રની વાત. હા ઠીક છે, હા તમે બોલી લો, એના પછી જયારે કહાની આવશે ત્યારે અમે સાંભળશું, એમ નહીં કરો. શાસ્ત્રની જાણો ને તો પુષ્ટિમાન નહીં સમજી શકો, પુષ્ટિમાન પણ એક શાસ્ત્ર જ છે. આપણે તો સરળ રીતે એને સમજીએ છીએ પણ છે બહુ ગહેન શાસ્ત્ર. તો રસશાસ્ત્રમાં આઠ પ્રકારના રસ બતાવ્યા છે, શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનકાહ, બીભત્, સાધવતવ, સંજ્ઞવ, ચેતેષ્ટવ, રસાહ, સ્મૃતાહ. શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત, આ આઠ પ્રકારના રસ છે. વોટ ડઝ રસ મીન? રસ મીન્સ ક્યારેક ક્યારેક આપણે એવું થાય ને કે પિક્ચર જોતા હોઈએ તો કોઈ સેડ કોઈ સીન ચાલતો હોય તો આપણે પણ રડતા, આપણા પણ આંસુ નીકળી જાય છે, આપણે પણ જે છે અંદરથી એકદમ સેડ થઈ જાય. ક્યારેક ક્યારેક એવું થાય, ક્યારે આપણે પિક્ચર જોતા હોય, કોઈ કોમેડી મૂવી જોતા હોઈએ, આપણે જોર જોરથી હસતા, ક્યારે આપણે જે છે એ ઇન્ડિયા પાકિસ્તાનનું મેચ જોતા હોઈએ તો કેવું આપણને લાગે કે હા ઇન્ડિયા જીતી જાય, ઇન્ડિયા જીતી જાય, કેવું પાવર અંદર આવી જાય. ક્યારેક ક્યારેક એવું થતું હોય કે આપણે કઈ રોમેન્ટિક સીન જોતા હોઈએ તો આપણે પણ એકદમ એવું જ ફીલ કરીએ, અંદર એકદમ પ્રેમ પ્રેમ ભાવ, સારો સારો ભાવ, એવો એવો મનમાં ચાલવા લાગે, વાયલન વાજવા વાગવા લાગે, ગિટારમાં. તો એ બધું કેમ થાય છે? કેમ કે જે દ્રશ્ય તમે જુઓ છો એ પ્રકારના રસને તમારી અંદર ટ્રિગર કરે છે. સો ધીસ એટ રસ એ તમારી અંદર ઓલરેડી વિદ્યમાન છે. તમારી અંદર શૃંગાર રસ છે, હાસ્ય રસ છે, કરુણ રસ છે, વીર રસ છે, ભયંકર ભયાનક રસ છે, એ બધા રસો તમારી અંદર ઓલરેડી છે. તો એ ટ્રિગર ક્યારે થાય? જ્યારે તમારી ઇન્દ્રિયો એ વસ્તુ સાથે કનેક્ટ થાય. હવે જ્યારે આપણે કોઈ એમ સેડ વસ્તુ જોતા હોઈએ આપણે રડીએ કે, બીકોઝ વી કીપ આર સેલ્વ ઇન ધી અધર પર્સન શૂઝ. આપણે એ નથી જોતા કે ત્યાં એક્ટિંગ કરવા વાળો કોઈ એક માણસ છે અને એ જે એક્ટિંગ કરે છે છોકરી, કોઈ છોકરી છે અને આ છોકરો છે અને બંને જે છે એકબીજાથી દૂર થઈ ગયા એટલે એકબીજા બહુ રડે છે અને હું હોલમાં બેઠો છું, હું સ્ક્રીન ઉપર પિક્ચર જોઉં છું, એમ બધું મનમાં નથી આવતું. મનમાં શું આવે છે કે હું એની જગ્યા છું
અને હું મારી પ્રેમિકાથી દૂર થઈ. એટલે આપણે લડતા બીકોઝ વી કીપ આર સેલ્સ ઓવર દેર. તો એમાં શું થયું કે આપણે વેદ્યાંતર શૂન્ય થઈ ગયા. વેદ્યાંતર શૂન્ય મીન્સ કે આપણા અને જે આપણે દ્રશ્ય જોઈએ છે એના વચ્ચે કોઈ વ્યવધાન ન આવે. આપણે મૂવી જોતા હોઈએ, રડતા હોઈએ અને આપણને કોઈ એમ કહી દે, અરે શું રડે છે યાર, એક્ટિંગ કરે છે, કેવું દિમાગ ખરાબ થઈ જાય, અમે રસમાં હતા, એમાં સારા એક મૂડમાં હતા, અમે એ જ બધું વિચારતા હતા કે રસાભાસ કરી દીધું, બંધ કરી દીધું રસ. કેમ એવું થાય? કેમ કે તમારે અને એ દ્રશ્યના વચ્ચે એક વ્યવધાન આવી ગયું. તો ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ રસ, ફોર યુ ફોર ફોર દેટ રસ ટુ ગેટ ટ્રિગર્ડ ઇનસાઇડ યોર બ્રેઇન, તમને વેદ્યાંતર શૂન્ય હોવું પડે. એટલે તમારે અને દ્રશ્યના વચ્ચે, તમારે અને વસ્તુના વચ્ચે કોઈ વ્યવધાન ન હોવું જોઈએ. આ એક શાસ્ત્રીય નિયમ છે. એટલે જ્યારે આપણે ઠાકોરજીની સેવા કરતા હોઈએ ત્યારે ક્યાં કહીએ ચિત્ત લગાડીને કરો, કેમ કે જ્યારે ચિત્ત લગાડશો વચ્ચે કોઈ વ્યવધાન નહીં હોય તો ઠાકોરજી જે રસ બતાવવા માંગે છે ને એ તમારી અંદર ટ્રિગર થશે. અને ઠાકોરજીને જો પ્રેમ ભાવ તમને બતાવવું છે તો એ શ્રૃંગાર રસ ટ્રિગર થશે. તમને જો વિરહનો ભાવ બતાવવું છે તો એ વિપ્રલમ શ્રૃંગાર રસ ટ્રિગર થશે. તમારે અંદર જો દુઃખનો ભાવ કરવો છે તો કરુણ રસ ટ્રિગર થશે. ટ્રિગર ત્યારે જ થશે જ્યારે તમે વિદ્યાંતર શૂન્ય, અને જ્યારે આપણા મનમાં ઉદ્વેગ હોય તો આપણે ઠાકોરજીની સેવા ઉદ્વેગથી ન કરી શકીએ, કેમ કે એ ચિત્ત લગાડવામાં પ્રતિબંધ છે. કેમ પ્રતિબંધ છે? કેમ કે ઉદ્વેગ જે વસ્તુનો છે આપણો ચિત્ત ત્યાં લાગશે, ઠાકોરજીની સેવામાં નહીં લાગે. અને જ્યાં સુધી સેવામાં નહીં લાગે ત્યાં સુધી સેવા કરવાનું તાપ કરીશું. તો શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ઉદ્વેગ હાનિ ગંધર્વાત. જ્યારે તમને ઉદ્વેગ થતો હોય ને, ગાયન સાંભળ્યું, પિક્ચર જોઈ, ફરવા નીકળી જાઓ, ઘરમાંથી બહાર નીકળી જાઓ, હોલિડે ઉપર નીકળી જાઓ, અને જે છે દોસ્તાર સાથે વાત કરી લો, તમારા ઘરમાં તમને કંઈ કોઈની સાથે વાત કરવી હોય, ચેટ કરવું હોય, એ બધું કરી લ્યો, ફોન ઉપર વાત કરી લ્યો, જે તમને કરવું છે ટુ ક્લિયર યોર માઇન્ડ આઉટ એ બધું તમે કરી લ્યો, એન્ડ ધેન કમ બેક. એટલે આપણા ત્યાં બધી વસ્તુઓ કરવાની ના નથી, બટ અગેન પર્સપેક્ટિવ કેવો છે, કેમ કરો છો, સો દેટ યુ કેન કમ બેક. આપણે જ્યારે હોલિડે ઉપર જતા હોઈએ, એક્ઝામ્પલ યુરોપ ગયા, કેન વી સ્ટે ધેર ફોર એવર? હોટેલમાં રહીએ, હોટેલમાં જીવન આખું કાઢી શકીએ આપણે? અરે પાછા વળીને ઘર તો આવવું જ છે ને. ચલો એક અઠવાડિયું કાઢ્યું, બે અઠવાડિયા કાઢ્યા, મહિનો કાઢી દીધું, એના પછી તો ઘર આવશો, તમને ઘરની તો યાદ આવશે જ ને, યુ ફીલ હોમ સિક. તો વેર એવર યુ ગો, તમે ઓફિસ જાઓ છો, ઓફિસમાં જઈ રહ્યો છો, આપણે વળીને પાછા ઘરે આવીએ જ છીએ. અને આપણો જે ઘર છે ને એ ઠાકોરજીનો ધામ છે. આપણે સંસારમાં ફરીને 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 એન્ડમાં ત્યાં જ આવવું છે. ઠોકર ખાશું, બધા ખોટા એક્સપિરિયન્સ થશે, દુઃખ પામશું, અને પછી યાદ આવશે કે ઓહો ઈ જ લાસ્ટ રિસોર્ટ, અરે આપણા તો પ્રભુ છે, જે કરે છે પ્રભુ જ કરે છે. અને પછી આફ્ટર એવરીથિંગ ધેટ વી હેવ ગોન થ્રુ, આફ્ટર વી હેવ સફર્ડ, આપણે ઠાકોરજીની પાસે આવશું. એના કરતા પહેલા જ આવી જાવ, દુઃખ કેમ માંગો છો? એટલે એવું કહેતા હોઈએ કે સંસારમાં જો તમે ચિત્ત લગાડશો તો તમને દુઃખ મળશે. ચિત્ત ભગવત સેવામાં લગાડ, એટલા માટે કહેતા હોઈએ કે તમે ઈચ ઝોનમાં. આઈ નો કહેવું બહુ સિમ્પલ છે, કરવું આટલું નથી, પણ ટુ બી વેરી ઓનેસ્ટ કરવું પણ આટલું જ સિમ્પલ છે. જો તમને પ્રેમ હોય ને એવરીથિંગ કમ્સ ઈઝી.
આ બધું જે હાથ ખાસા કરવું છે, મોડામાં હાથ નાખીને હાથ ખાસા કરો, ઘર બહારથી કોઈને અડી લેવો એટલે સ્નાન કરો, એને બહુ જ સિમ્પલ ટર્મ્સમાં સમજવું હોય તો ઠાકોરજી લવ્સ હાઈજી, આટલું સમજી. જમીન ઉપર હાથ લગાડીને તમે તમારા નાના બેબીને ટચ કરી શકો, માથા ઉપર હાથ લગાડીને આમ ખંજવાળ કરીને તમે ટચ કરી શકો, મોઢામાં હાથ નાખીને ટચ કરી શકો. બહારથી ક્યાં ફરીને આવો તો પહેલા હાથ સેનિટાઈઝ કર્યા વગર બેબીને અડી શકો છો. કેમ કે તમારો પ્રાણ છે, એ બેબી છે, જે લાઈફ તમારો પ્રાણ છે, ને પ્રાણનાથ એમનો શું, પ્રાણનું તો ધ્યાન રાખી લેવું, પ્રાણનાથનું શું કરશો. ઠાકોરજી ઇઝ યોર બેબી, ટ્રીટ હિમ એઝ બેબી. આપણે જ્યાં સુધી એ ભાવ આપણી અંદર નહીં આવે, જ્યાં સુધી પ્રેમ ભાવ આપણી અંદર નહીં આવે, ત્યાં સુધી સમજી લો કે તમે જ્ઞાન ને અટક્યા છો. અટક્યા છો. ડુ યુ રીલી વોન્ટ ઓલ ઓફ ધ સફરિંગ ઓલ ઓવર અગેન? આજે જેટલું દુઃખ પામ્યું છે એ બધું દુઃખ તમને ફરી જોઈએ છે? ડુ યુ વોન્ટ અ રીબર્થ? એક્ચ્યુઅલી જસ્ટ આસ્ક યોરસેલ્ફ, તમને ફરીથી આ ભૂતલ ઉપર આવવાની ઈચ્છા છે? કે આપણે વૈષ્ણવ છીએ તો આપણી આ ઈચ્છા હોય કે હું નિજધામમાં જાઉં, પ્રભુ જ્યાં બિરાજે છે હું એના ધામમાં જાઉં. આપણી આ ઈચ્છા નથી કે હું ફરીથી આ ભૂતલ ઉપર આવીને અને આટલા કષ્ટ હું એવી સેવા કરું, એવી એવી હું ભક્તિ કરું અને એવું હું પ્રેમ ઠાકોરજીમાં રાખું. એકમાત્ર ઉદ્દેશ્ય રાખું, મોક્ષ શરણાગતિ રાખું કે મને હું અહીંયા આવ્યો છું એટલે મને કેવળ અને કેવળ એક જ વસ્તુ જોઈએ છે, એ છે મારા બ્રહ્મ. બ્રહ્મસવન મંત્રમાં આપણે બોલતા હોઈએ કે હજારો વર્ષોથી વિખૂટો પડ્યો, હવે મને અક્કલ આવી છે, હવે મારામાં બુદ્ધિ આવી છે શ્રી મહાપ્રભુજીની કૃપાથી, એટલે હું બધું આપને સમર્પિત કરું છું. કહી તો દઈએ પણ સમર્પિત કરીએ કઈ નહીં. અગેન, ઠાકુરજી ડઝ નોટ વોન્ટ એનીથિંગ. સમર્પણ કેમ કરાવ છો, એ એક્ટ ઓફ સમર્પણ કેમ થાય છે? બીકોઝ ઠાકુરજી વોન્ટ્સ યુ ટુ ફીલ કે તમે બધું પ્રભુને સમર્પિત કરી દીધું છે એટલે પોતાને પણ કરી દીધું છે, તમે એમના પ્રતિ તમે સરેન્ડર થઈ ગયા છો કે મારા જીવનની ડોર તમારા હાથમાં છે. લૌકિક વસ્તુઓને બધુંને છોડી, બધાને છોડી દીધું એકદમથી તો ન છોડાય, છોડાય છૂટે નહીં એવી રીતે. પણ પ્રભુને એવી વિનંતી કરો કે અમને સદબુદ્ધિ આવે, એવી બુદ્ધિ આવે કે અમે ધીમે ધીમે કરીને છોડી દઈએ. જો એક વસ્તુ સમજો, આ અમારા પુષ્ટિ માર્ગનો સિદ્ધાંત છે કે જ્યારે તમારે જીવનથી લૌકિક હટતું જાય ને એટલે સમજી જજો કે ઠાકોરજી તમારા નજીક આવે છે. સિદ્ધાંત છે, લૌકિક છૂટે છે એટલે પ્રભુ નજીક આવે છે. ક્યારે પણ એવું ફીલ થાય કે અરે અમે તો ઘણા બધા લોકોથી ડિટેચ થઈ ગયા છે, હવે મને આ બધી લૌકિક વસ્તુમાં રસ ન રહ્યો અને મજા નથી આવતી, આ બધું ઠીક છે હવે કરી લીધું જે હતું એ હતું, મજા નથી આવતી આ બધું, ઘણા સેવામાં રસ લાગે છે, તો સમજો ઠાકોરજી તમને પકડે છે, ખેંચે છે. તો એવું છે કે આપણે જે લઈને આવ્યા છીએ ને એની વાત તો લઈને આવ્યા પણ નથી, એવી જ રીતે આવ્યા છે. કાંઈ હાથમાં હતું નહીં, રડતા એ હતા કે એવો ક્યાં આવી ગયા ખોટી જગ્યા. આપણે કઈ લઈને આવતા નથી, લઈને જતા નથી. શું લઈને જઈએ છે? સંસ્કાર, સંસ્કાર લઈને જઈએ છે. એકવાર સિકંદર નું નામ સાંભળે છે, એકવાર એલેક્ઝાન્ડર ધ ગ્રેટ, કોર્સ કોને નહીં સાંભળ્યું, એકવાર એલેક્ઝાન્ડર એક મોટા રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરીને અને પાછો એના રાજ્યમાં આવતો, કરતા કરતા શિપમાં ટ્રાવેલ કરતો હતો, ટ્રાવેલ કરતા કરતા અચાનક એની તબિયત બહુ બગડી ગઈ, માંદો પડી ગયો અને તપવા લાગ્યો એકદમ ગરમ ગરમ થવા. વેદરાજને બોલાવ્યું,
અમને શું થઈ રહ્યું છે, જરા થોડુંક ચેકઅપ કરીને બતાવો, અમારી કંઈ સારું નથી લાગતું. અને અંદરથી બહુ ખોટી ખોટી બધી વિચારો આવે છે, ખોટા ફિલિંગ્સ આવે છે, અંદરથી મજા નથી આવતી. શું થાય છે જરા જોઈને બતાવો. વેદરાજે જોયું કે કઈ નથી, આપ ઠીક થઈ જશો, એવું એવું કઈ સમસ્યા નથી. એલેક્ઝાન્ડર સમજી ગયું કે કઈ ગડબડ છે. સન્યાસી હતો, કેવી રીતે સમજી ગયું? મનમાં જે હોય એ મોઢા ઉપર દેખાય જ જાય, વેદરાજના મોઢા ઉપર ઈ દેખાય જ. એને એમ કીધું કે જે પણ સાચું હોય ને એ મને કહી દે. વેદરાજે કીધું હું સાચું જ કહું છું, ઠીક થઈ જશો, કઈ સમસ્યા નથી. કીધું સાચું બોલ, હું તને અભયદાન આપું છું. ના ના, હું કહીશ ને આપ મને મારી નાખશો. કે નહીં મારું, તું મને સાચું બોલ શું છે, ચિંતા નહીં કરું, અભયદાન આપ્યું તને, હું તને નહીં મારું, હું વચન આપું છું, પાક્કું નહીં મારો, નહીં મારો. મેં કીધું કે આ જે આપને બીમારી થઈ છે ને ઈ જશે, પણ આપના પ્રાણ લઈને જશે, આપ બચશો નહીં. ઓહ, કેટલું સમય છે મારી પાસે? રાજ્ય સુધી તો પહોંચી જઈશ ને? નહીં પહોંચું. એક દિવસનો સમય છે આપની પાસે, અને એક દિવસમાં આપની મૃત્યુ થઈ જશે. એકદમથી આ સાંભળીને હાર્ટ સેન્ક. મેં કીધું કે વિચાર એને આવ્યું, જેટલા રાજ્ય ઉપર વિજય પ્રાપ્ત કરી હતી બધું એક ફ્લેશ આવી ગયું, જેટલા લોકોને માર્યું હતું એ બધાના મોઢા એકદમ સામે આવવા લાગ્યા, જેટલું પણ ધન સંપત્તિ એની હતી બધું, એવરીથિંગ વોઝ ફ્લેશિંગ ઇન હિઝ આઈઝ. એવું હોય કે વ્યક્તિ જ્યારે મરવા વાળો હોય ને, ધ હોલ લાઈફ ફ્લેશિસ ઇન ફ્રન્ટ ઓફ હિઝ આઈઝ, એવું કહેવાય. એવી જ રીતે બધું એને યાદ આવવા માંડ્યું, બધું એ જ વિચારમાં એ પડી ગયું. ને થોડાક સમય પછી વેદરાજને કે મારી એક વિનંતી છે, વ્યક્તિ મરવા વાળો હોય ને ત્યારે વિનંતી જ કરે. કીધું કે મારી એક વિનંતી છે, હું જ્યારે મરું ને ત્યારે જેમ જ્યારે તમે મારી શવ યાત્રા લઈ જાઓ, મારા બંને હાથ ચાદરમાંથી બહાર કાઢી દેજો. ઠીક છે, પૂછી શકું કેમ? તો કે મને દુનિયાને બતાવવું છે કે મારા જેવો મોટો માણસ પણ, જેને દુનિયા ઉપર રાજ કર્યું, જેને આટલી ધન સંપત્તિ જેની પાસે છે, દાસ દાસીઓ છે, અને આટલું બધું જેની પાસે વૈભવ છે, એ વ્યક્તિ પણ ખાલી હાથ આવ્યો હતો અને ખાલી હાથ જાય છે. એટલે કહેવાનું તાત્પર્ય શ્રી મહાપ્રભુજીએ જે આપણને માર્ગ બતાવ્યું છે, આટલું સરસ અને આટલું સુંદર બતાવ્યું છે કે જેના ઉપર આપણે ચાલશું, શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણે જે ડેસ્ટિનેશન આપણને પહોંચવાની છે એના ઉપર આપણે જરૂરથી પહોંચશું. આ જે વૈષ્ણવ દેહ છે ને, આ બહુ ભાગ્યથી પણ તમે, શું છે કે વ્યક્તિને કોઈ વસ્તુ બહુ સરળતાથી મળી જાય તો એની વેલ્યુ નહીં. ફોર એક્ઝામ્પલ, ઇફ બહુ જ એકદમ એકદમ જ લૌકિક એક્ઝામ્પલથી હું જો સમજાવું, તો રાજાનો કોઈ પુત્ર હોય, જેમ કે સાઉદીના પ્રિન્સનો કોઈ પુત્ર છે, એના માટે એક ફરારી ચલાવી એ મોટી વાત નથી, એની પાસે 10 ફરારી છે. પણ જે માણસ ગરીબ પરિવારથી હોય અને પૈસા કમાવે, અને પૈસા કમાવીને બિઝનેસ કરીને, અને ધીમે 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 મોટો થાય, અને મોટા થઈને પછી ઈ ફરારી લે, એના માટે ઈ ફરારીની વેલ્યુ છે. વાય? બીકોઝ હી ઇઝ વર્ક હાર્ડ ફોર ઇટ. જે નાનો છોકરો છે એને કઈ નહીં થાય, ભાઈ એક ઠોકી દીધી તો આ બીજી છે ઘરે, એમાં શું છે? બીજી ઠોકી દીધી આ ત્રીજી છે, એમાં શું છે? એના માટે કાંઈ મોટી વાત નથી. અને એ ઓલો જે માણસ છે એમાં એક સ્ક્રેચ પણ આવી ગયો ને તો જીવ પડી જાય.
આટલી મહેનતથી આ વસ્તુ કરી છે, એમાં ખર્ચ પણ કેવી રીતે આપે. તો જ્યારે આપણને બહુ સરળતાથી કોઈ વસ્તુ મળે એની આપણને ગરજ ન હોય, કદર ના હોય, આ વૈષ્ણવ દેહ આપણને બહુ સરળતાથી મળે છે. જે વ્યક્તિ બહુ કઠિન રૂપથી વૈષ્ણવ બન્યો છે ને, જે એ બેકગ્રાઉન્ડથી નથી આવતો અને એકદમથી એને પ્રભુમાં ભાવ થયો અને જેને પ્રભુએ જેને પકડ્યું છે, એ એવું વિચાર કરશે કે મારા ચરિત્ર ઉપર કે મારી વૈષ્ણવતા ઉપર એક ખરોચ પણ આવી જાય ને, મારો જીવ વળી જાય, એ વ્યક્તિને કદર છે. એટલે આપણે બધાને બહુ સરળતાથી આ વૈષ્ણવ દેહ મળી છે કે આપણે એની કદર નથી કરતા, બટ જસ્ટ રિમેમ્બર કે શ્રી મહાપ્રભુજી અને ઠાકોરજી આપણને ત્યારે જ કૃપા કરે, એ આશીર્વાદ એમના ત્યારે જ ફલિત થાય જ્યારે એમના ઉપર આપણે વિશ્વાસ રાખતા અને એમનામાં આપણે શ્રદ્ધા રાખતા હોઈએ, ત્યાં જ આપણે ચિત્ત રાખતા હોઈએ. કોણ હતો આપણને બતાવવા વાળો? આ ભગવદ્ લીલા આજે હું આપને બતાવું છું, જે આટલા વલ્લભ કુલ આવે છે, આપને બધા જ્ઞાન આપે છે ને, બધું સમજાવે છે, શીખવાડે છે, એ બધાને પણ કોણ બતાવવા વાળો? ઠાકુરજી આટલા વર્ષો પહેલા દ્વાપર યુગમાં આ ભૂતલ ઉપર પધાર્યા અને ત્યાં લીલા કરી, એ બતાવવા વાળો કલયુગમાં કોણ હતો? બધું તો બધું ભૂલી ગયા હતા. લીલા હોતી જૂની ના તર લીલા હોતી જૂની, જો પેશી વલ્લભ પ્રગટ ના હોતે વસુધા રેતી સોની. તો શ્રી મહાપ્રભુજી ની કૃપા છે અને આપણી ઉપર કૃપા છે કે એ પ્રકટ થયા, આટલું શ્રમ લીધું. વસ્તુતઃ કૃષ્ણ એવો જે તો ભગવાન જ, ભગવાનને શું જરૂર હતી કે એમનો નિજ ધામ છોડીને આટલા આનંદની આટલા આનંદમાં જે બિરાજે છે, એ બધું છોડીને આ ભૂતલ ઉપર આવીને આટલું કષ્ટ લઈને આટલું પરિશ્રમ લઈને આપણા બધાને સમજાવે, માર્ગ ઉપર લાવે ને ઠાકુરજીથી આપણને જોડે, એ એમને શું જરૂર હતી? કૃપા આપણી ઉપર થઈ છે, એ કૃપાની કદર કરવી બહુ જરૂરી છે. એટલે શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરો. આ 3 દિવસમાં આપણે જે પણ જાણ્યું, જે પણ સમજ્યા, એ બધું આપણા હૃદયમાં ઉતરે, કેવળ સાંભળી ન લઈએ, કે હૃદયમાં ઉતરે. અને આપણને જેવી રીતે સેવા કરવી છે, જેવો ભાવ રાખવો છે, એવો ભાવ આપની કૃપાથી, શ્રી વલ્લભ આપની કૃપાથી અમારા માથે આવે, અમને સમજમાં આવે, અમને આપના પ્રતિ પ્રેમ થાય અને અમને ભક્તિ સ્ફુરે. ઇતિશમ ઇત્યવમ. જો એવું છે વૈષ્ણવ કે મેં આ બધાને આ બધી વસ્તુઓ કીધી, ઠાકોરજીની સેવામાં ચિત્ત લગાડો, આપ બધા જે છે સત્સંગ કરો, તો સત્સંગ કરવા માટે આપ બધાને એકત્રિત થવું પડે, રાઈટ? સત્સંગ કેવી રીતે થાય? સત્સંગનો શબ્દનો અર્થ શું છે? સત લોકોનું સંગ, બટ સત મીન સત્ય, સારા લોકો, સત્ય સારો જ હોય ને, સત્ય સારો ક્યાં, ધ ટ્રુથ ઇઝ બેટર ના, પણ સત્ય ઇવેન્ચ્યુઅલી સારો. સત લોકોનું સંગ કરવો એને કહેવાય સત્સંગ. તો આપણે બધાને સત્સંગ કરવા માટે કોઈ એક સ્થાનની તો આવશ્યકતા છે, જેમ કે આજે આપણે એકત્રિત અહીંયા થયા છીએ, એક સ્થાન મળ્યું છે. આપણે હવેલીમાં જઈએ છીએ તો ઠાકોરજીના દર્શન કરીએ છીએ, 10 વસ્તુ શીખીને પછી ઘરે આવીએ છીએ અને એનું અનુકરણ કરવાનો પ્રયાસ કરીએ છીએ. હવેલી જવાનું તાત્પર્ય શું છે? કેમ જાઓ છો હવેલી? કેમ કે તમારા ગુરુદેવ ત્યાં બિરાજે છે, એ ગુરુદેવના માથે પ્રભુ બિરાજે છે, એ પ્રભુથી તમને પણ પ્રેમ છે અને હવેલીમાં પ્રાચીન રીતથી સેવા થતી હોય છે. પ્રાચીન રીત જે શ્રી મહાપ્રભુ જે બતાવી છે, જે શ્રી કુસાઈજી કરે છે, એ રીતથી સેવા થતી હોય તો આપણે કેટલું ત્યાં સુધી પહોંચી શકીએ, કેટલું આપણે લાડ લડાવી શકીએ, એ શીખવા માટે આપણે હવેલી જતા. તો આપણને એક સ્થાનની બહુ આવશ્યક છે, આવશ્યકતા છે. આજે હું ભાર્ગવભાઈ સાથે બેઠો હતો,
સવારે આવ્યા હતા મારી પાસે, અને અમે લોકો બધી ચર્ચા કરતા હતા. નવી હવેલી સિદ્ધ થાય છે, બધાને તો ખબર જ હશે, શિવજી મંદિરની બહુ જ સુંદર હવેલી સિદ્ધ થાય છે. અને એક્ચુઅલમાં કેટલી સુંદર છે આજે મેં જોઈ, જેમને મને પ્લાન બતાવ્યું, એનું જે સ્ટ્રક્ચર બતાવ્યું, એનું જે વૈભવ બતાવ્યું, પ્રાચીન હવેલીની જેમ, અને જેવું આપણે પુષ્ટિમાર્ગીની હવેલી હોય એવી એ હવેલીનું એકદમ લુક આવે છે. એવી જ રીતે નિજ મંદિર કર્યું છે, એવી જ રીતે ઠાકોરજીનો શિયા મંદિર છે, એવી જ રીતે ઠાકોરજીની નિજ દિવાળી છે, એવી જ રીતે દર્શન કોઠવી છે, ગર્ભગૃહ છે, જ્યાં જેવી રીતે ઠાકોરજી બિરાજતા હોય પ્રાચીન રીત, બિલકુલ એવી રીતે બધું પ્લાન કર્યું છે. અને આટલી સુંદર હવેલી છે, હમણાંથી જ્યારે પ્લાન થયું, પ્લાન મેં જોયું, એ જોતાની સાથે મને વિઝ્યુઅલાઇઝ થઈ ગયું કે આ જ્યારે બનશે ત્યારે એવા પ્રદેશમાં જ્યાં ક્રિશ્ચિયન પ્રદેશ છે, એવા પ્રદેશમાં આપણી હવેલી, હું તો કહું આખા એલેમાં એ હવેલી સ્ટેન્ડ આઉટ કરવાની છે. નોટ જસ્ટ ટોકિંગ અબાઉટ ધી આર્કિટેક્ચર, આર્કિટેક્ચરની તો વાત તમે જવા જ દો, એ તો બહુ જ અલગ જ વસ્તુ છે, તો બહુ જ સુંદર છે. આપણે જેવી રીતે હવેલીનો ઝરોખો હોય, ગુંબજ હોય, છજ્જો હોય, એવી રીતે બધી ત્યાં ડિઝાઇનિંગ કરી છે, એની વાત તો જવા દો, એ તો તમે પોતે જ જોઈ લેશો. પણ જ્યારે તમે નવી હવેલીમાં જાઓ ને, ત્યારે અમારી પ્રાચીન રીતે ઠાકોરજીને કેવી રીતે પધરાવીએ ને, એના દર્શન જરૂરથી કરજો. બિલકુલ સારું પ્રાચીન રીતથી ત્યાં બધું સેટઅપ કર્યું છે, વૈષ્ણવ માટે ત્યાં બધી સગવડ કરી છે. મોટા વૈષ્ણવને બેસવું હોય, ઠાકોરજીના દર્શન જ્યારે બંધ હોય ત્યારે ક્યાં બેસે, એ બેસવા માટે એક જગ્યા કરી છે, પાઠશાળા માટે એક જગ્યા કરી છે. ભાઈ અહીંયા વલ્લભ કોઈ પધારે છે તો કોઈ જગ્યા તો જોઈએ, આટલા બધા વૈષ્ણવ છો આ બધા, તો એક એવી જગ્યા હોય જ્યાં બધા સાથે મળી શકે. કોઈનો ઘર હોય તો થોડાક ભેગા થાય, પણ એક મોટો હોલ હોય, મોટી જગ્યા હોય તો બધા આવી શકે છે. તો એ જે વ્યવસ્થા કરી છે બધા માટે બહુ જ સુંદર છે. શ્રી ગિરિરાજજી ત્યાં પધારવાના છે, શ્રી ગિરિરાજજીનું સ્વરૂપ ત્યાં સિદ્ધ થવાનું છે, આપણે ગોવર્ધન પૂજાનો જે ક્રમ હોય છે એ થવાનો છે, એટલે બહુ જ સુંદર પ્રાચીન ત્યાં હવેલી થવાની છે. એટલે હું આ બધાને ખૂબ જ આગ્રહ કરું છું કે આપ આપના હૃદયથી તન મન ધન જે રીતે પણ આપ સાથે જોડાઈ શકો ને એમની સાથે, તમે બસ મોરલ સપોર્ટ પણ આપો, કે તમે મનથી કોઈ સપોર્ટ, તનથી કોઈ સપોર્ટ આપો, સેવામાં ત્યાં જોડાઓ, ત્યાં કરી શકો ભાગમદોડ કરી શકો એમાં તમે જોડાઓ, કે ધન રૂપે તમે કરી શકો, ભાગદોડી ન કરી શકો એટલે ક્યાં ધન આપી દો, તો કોઈ પણ રીતે તમે જો સેવા કરી શકો ત્યાં ઠાકુરજી માટે એક ધામ સિદ્ધ થાય છે એમાં તમે જોડાઈ શકો, તો તમારી ઈ સેવા કહેવાશે. આપણે કહીએ ને વિદ્યા વિદ્યા શુશ્રુષયા પુષ્કલેન ધનેન, જે આપણે કાલે જોયું કે કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવું હોય તો મફતમાં પ્રાપ્ત નહીં થાય, વિદ્યા જોઈએ તો એની સામે વિદ્યા આપવી પડે, આપણને કોઈ વિદ્યા જોઈએ તો એના માટે સેવા કરવી પડે, ક્યારેક ક્યારેક આપણને ધન આપવું પડે. ખાલી રીત હસ્તે ન પશ્યેદ આચાર્ય, તમે જ્યારે ઠાકોરજીની પાસે જાઓ છો ત્યારે તમારે જે ભેટ છે એ કાંઈ નથી એમના સામે, તો કેમ ભૂષણમ તે કૌસ્તુભ ભૂષણ આય કેમ આસનમ તે ગરુડ આસન આય લક્ષ્મી કલત્રાય કેમ અસ્તિ દેય વાગી શકીમ વચનીય મસ્તિ, પણ આપણે કાંઈ ઠાકોરજીને ધરી નથી શકતા, એ આપણે ભેટ કરીએ છીએ કે આપણે ફલ પધરાવીએ કે આપણે ભેટ પધરાવીએ કે જે પણ ઠાકોરજીને પધરાવીએ એ આપણે આપણા ભાવથી પધરાવીએ. As I said, your money doesn't matter, your bhav matters. તો તમે જે જે ભી રીતે તમે સેવા કરી શકો ઠાકોરજીના ધામમાં સિદ્ધ થવામાં તમે સહયોગ આપી શકો, તમે જરૂરથી આપજો, અને તમે જરૂરથી જે છે એ સાથે જોડાવજો, એન્ડ ટેક ઇન્ટરેસ્ટ. આ જે છે એ તમારા માટે જ થાય છે, જોવા જઈએ તો પ્રભુ તમારા માટે એક સારા ધામમાં વધારે છે. સો ટેક ઇન્ટરેસ્ટ, પૂછો કે શું અપડેટ છે, શું થઈ રહ્યું છે,
જ્યારે હું જ્યારે નાનો હતો ત્યારે પિતાશ્રી મને આ વાત કહેતા કે હું કોઈ પણ કામ કરું ને તો અમારા મોટાઓએ અમને કોઈ પણ વસ્તુમાં નાખ્યું નહીં, અમને દૂર રાખ્યું. ભાઈ તમે નાના છોકરાઓ છો, તમે બીજી બધી વસ્તુઓ તમારે ભણવા ઉપર ને એના ઉપર ધ્યાન આપો, આ બધું રહેવા દો, પણ હું તમને આ શીખવાડું છું કે યુ શુડ બી એબલ ટુ ડુ એવરીથિંગ. તમે બધી વસ્તુઓમાં પ્રવેશ તમારો હોવો જોઈએ. સો વોટ એવર આઈ ડુ ટેક ઇન્ટરેસ્ટ. હું ક્યાંક લોયર પાસે જાઉં છું તો પૂછો મને કે હું કેમ જાઉં છું. હું કોઈક વૈષ્ણવ સાથે વાત કરું છું તો એમાં ઇન્ટરેસ્ટ લો કે શું વાત કરું છું. એવી જ રીતે મેં શીખ્યું છે પ્રભુ કૃપાથી. વેરી હમ્બલી હું આ વાત કહું છું કે જેટલું મને આવડે છે યત્કિંચિત, જેટલું મારામાં બુદ્ધિ આવી છે, જેટલી મારી મેધા છે યત્કિંચિત, જેટલું પ્રભુ મને બનાવી છે કે હું તો મારા પિતાશ્રીની ચરણની ધૂળ પણ બની જાઉં તો મારા માટે બહુ મોટી વાત છે. જેટલું મને આવડે છે એ એક જ સિદ્ધાંતથી આવડે છે, ઓબ્ઝર્વ એન્ડ એબ્ઝોર્વ. તો એ કેવી રીતે આવ્યું? મેં ઇન્ટરેસ્ટ લીધું, ઓફકોર્સ પિતાશ્રીના કહેવાથી જ લીધું, પણ ઇન્ટરેસ્ટ લીધું. એવી રીતે આ બધી વસ્તુ તમારા માટે થાય છે, એટલે તમે ઇન્ટરેસ્ટ લ્યો, પૂછો. ભાર્ગવભાઈ છે, રેખાબેન છે, આપણે પાસે અહીંયા મંદિરના બધા ટ્રસ્ટીઓ છે, એ તમને બધું બતાવશે અને ખુશ થઈને બતાવશે. મેં આટલો ઇન્ટરેસ્ટ લીધો ને તો ભાર્ગવભાઈ મને 1 કલાક આખું પ્રવચન આપ્યું. ઓફકોર્સ આઈ વોન્ટેડ ટુ નો એવરીથિંગ, બટ સ્ટીલ એક વાત કહું છું. એટલે આ બધાને ખૂબ જ આગ્રહ છે અને ખૂબ જ મને અહીંયા આવીને આનંદ થયો. આ બધા પ્રેમાળુ બધા વૈષ્ણવ છો અને મને એટલું પ્રેમ આપ્યું. જે આપણે ઝૂમમાં વાતો કરતા હતા, આજે સામે સામે આપણે રૂબરૂ મળ્યા છીએ અને મને ખૂબ જ અહીંયા આવીને એક પોઝિટિવિટી લાગી, આનંદ આવ્યો. હા, હું બહુ જ ફ્રેન્ક વ્યક્તિ છું એટલે હું સાચું સાચું કહું કે આ બધાને હજી ભાવનું પોષણ કરવાની જરૂર છે. ભાવનું પોષણ કરજો ભાઈ, સાચું સાચું છે, તમને સાચું કેવા ઓળો કોઈ મળશે નહીં. અને ટ્રુથ ઇઝ બેટર એટ સ્ટાર્ટ, ઇવેન્ચ્યુઅલી ઇટ્સ ગુડ, તમારા સારા માટે છે. એટલે હજી ભાવના પોષણ કરવાની, એટલા માટે તો દરરોજ કહું છું કે પ્રભુને ચરણારવિંદમાં વિનંતી કરો કે અમારો ભાવ વધે, ભક્તિ સ્ફુરે. હજી જરૂર છે, બટ આપનું પ્રેમ ટોપ નોચ છે. ખૂબ જ મને આનંદ થયો આવીને અને જલ્દીથી આપણે ફરીથી મળશું. હું હવે મારા વક્તવ્યને અહીંયા વિરામ આપું છું, પ્રભુના ચરણારવિંદમાં હું વિરામ આપું છું. મેં પ્રભુને વિનંતી કરું છું કે આપણે જેટલું પણ સમજ્યા છે બધું આપની કૃપાથી છે અને આપના 4 શિવસ્ત મારા માથે સદૈવ રાખજો. ભીષ્મ ઇત્યનામ બોલો શ્રી વલ્લભા શ્યામ સુંદર શ્રી અમને નારાયણજી કે ગિરિરાજ ધારણ કી ગોવર્ધનનાથ પ્યારે કી જય, શ્રી બાલકૃષ્ણલાલ પ્યારે કી જય હો, શ્રી મદન મોહન લાલ પ્યારે કી જય. પ્યારે કી જય. પ્રણામ આજ્ઞા. આપણને પૂજ્ય શ્રી જયજીએ ખૂબ સુંદર વચનામૃતનો લાભ આપ્યો અને આપ શ્રીએ કીધું કે આપને અહીંયા આનંદ આવ્યો છે શ્રીજી મંદિરમાં, તો મારી નમ્ર વિનંતી દર વર્ષે પધારજો અને સાથે રાજુ બાવાને પણ લઈ આવજો તો અમને બધાને વાનેરો આનંદ આવે. તો હવે આપણે આગળના પ્રોગ્રામ તરફ આગળ વધીશું. વી ગોના હેવ અ વન પરફોર્મન્સ, ત્યારબાદ પૂજ્ય શ્રી જેજે આપણને ગિટાર વાદન સંભળાવશે. તો ગીવ અસ આઈ ગોના એનાઉન્સ ધ નેમ બાય ધ ટાઈમ વી ગોના ગીવ મી 5 મિનિટ્સ સો વી વિલ ગેટ રેડી. શ્રીજી મંદિરમાં વલ્લભ પધાર્યા છે અને મંદિરની બહેનોના હૈયા ફરખાયા છે. તો સૌ બહેનો આનંદથી કહે છે અને રજૂ કરે છે, આવો શ્રી વલ્લભ
આવો શ્રી વિઠ્ઠલ. આજના પ્રોગ્રામના કોરિયોગ્રાફર છે સ્મિતાબેન પટેલ. પાર્ટિસિપન્ટ્સના નામ છે નયનાબેન ચોકસી, પુષ્પાબેન કોટેચા, અરુણાબેન મહેતા, કલ્પનાબેન મહેતા, માયાબેન મહેતા, અનિતા પટેલ, ભારતીબેન પટેલ, તૃપ્તિબેન પટેલ, મેઘનાબેન પટેલ, મીનાક્ષીબેન પટેલ, વર્ષાબેન શાહ, રાધુલબેન શ્રોફ, શીલાબેન ખાનગી. એન્ડ અવર સ્પેશિયલ થેન્ક્સ ટુ 3D સાઉન્ડ્સ નિશાંત એન્ડ અમિત કોટેચા અને શોભાબેન ચોપરાની. સો હવે અમે રજૂ કરીએ છીએ આવો શ્રી વલ્લભ.
પાછળ વૈષ્ણવ ને જો ના દેખાતું હોય તો તમે ઉભા થઈને જોઈ શકો છો. પાછળ ના કોઈ પણ વૈષ્ણવ ને તમે ઉભા થઈને જોવું હોય તો પરફોર્મન્સ જોઈ શકો છો, પણ વચ્ચે ના ઉભા રહે. Om Shri Narayana 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 Om Shri Narayana
Oh,
હેલો, સૌને જય શ્રી વલ્લભાધીશ. એવરીવન પ્લીઝ ટેક યોર સીટ. બધા શાંતિ જાળવો, હજુ આપણે ખૂબ સુંદર પ્રોગ્રામ બાકી છે. જય જય શ્રી આપણને ગિટાર વાદન સંભળાવવાના છે. So everyone please take your seats. Thank you.